મારા બાપુ તમને મજા આવી નક્કી કરી. મારા બાપુ બેઠે બેઠે યાદ કરે કે મારો હું પહેલો દીકરો છું દુનિયામાં, કે મારા મરી ગયા પછી મારા બાપને રોજ યાદ કરું છું. કોઈ દીકરો રોજ યાદ ન કરે મરી ગયા પછી. હા હરાધ આવ્યો ને હરાધ, હજી શ્રાદ્ધ મારા મગજમાં ઘૂસતા નથી. એ કે હરાધ માને વાસ નાખો ને હું મારા દાદાની વાસ નાખવા ગયો, તો કે દાદા કાગડો થઈને આવ્યો. હવે મારા દાદાને હોવાળા થયા મરી ગયા, હજી અહીં કાગડો જ છે એને બીજો અવતાર મળ્યો જ. અને હું ચલો હાલો એક કાગડો હોય મારા દાદા, બીજા છ કોણ આવે છે મારી વાસ ખાવા સાલાઓ. નો આવે કાગડો થઈને ખોટી વાત છે. હરાજ શું છે, આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા મોટા, એને ખબર કે આ પડદા માજી નહીં માને. આમ હરાજ એટલા માટે બનામાં આવ્યા છે કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના પોતાના બચ્ચાને જન્મ આપે છે, અને પૂછી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય એ આ પ્રજા નહીં નાખે. એટલે હરાજ એક ધર્મ બાજુ વાળીને આપણને હરાજ નાખતા કરી નહીં ખાય. કાગડીના બચ્ચા બચ્ચા ધર્મ છે. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત નામનો રોગ થાય છે. ભાદરવા મહિનામાં એ ગરમ દૂધ પીવાથી રોગ તમને મટી જાય. એટલે ખીર ને આવું કર્યું એ ખાય ને, આમ પ્રજા ખાય છે નહીં, કેવું આમ ખવડાવો. હા એમ થઈ ગયું. બાકી કોઈ હરાજ બરાબર કાગડો બાગડો છે જ નહીં. હું તો ને માનતો હનો નહીં નહીં કાગડો છે જ નહીં કુદરું. અને કૂતરું મારીને કૂતરું થાય, માણા માણીને માણા થાય, કે ને 84 લાખ ફેરા કોઈ ફેરો છે જ નહીં. જે મળે એ જ થાય. એક કૂતરું મળે, એક માણસ મળે કે કૂતરું તો પાર ઉતર્યું. એક કૂતરું મળે ને તો એક માણસ પેદા થાય. આવું મેં હેબ્રુ છે વાત આવી. ચલો અવતાર કૂતરાનો છે તો હા, જે લાખો માણસ જન્મે તો લાખો કૂતરા મળવા જોઈએ ને. એટલે કૂતરા તો એમને ભરતા હોય છે, મળતા જ નથી. ખોટી વાત છે. હમણાં ને હું 3 વાગે મારા ઘરે પહોંચ્યો તો મારા ઘરે ચોર ચોરી કરવા આવતો. એ આમ થયા, હું આમ થયા, બે ભેગા થઈ ગયા. તે ચોર ભાગ્યો કે હજુ આ કોણ આવ્યો. પછી અઠવાડિયા પછી પાછો ચોર આવ્યો તો હું પાછો ત્યાંથી હારા ચાર આવ્યો. એ હારા ચાર આવ્યો, પાછા બે ભેગા થઈ ગયા. ચોર ભાગ્યો ત્રીજી વાર, એનું 2:30 વાગે આવતો ચોરી. 2:30 વાગે આવ્યો કે આ વખતે લૂંટી લો ઘર કા પણ. આમ આવ્યો ને અને બે ભેગા થઈ ગયા. એટલે ઉભો રહી ગયો ચોર. મને કે તમે ચોર છો પેલા? મેં કીધું ના, તો રાતે ચાથી આવો. મેં કીધું કામ તો એવું જ છે. ચોર જેવું કોણ 1.5 લાખના બૂથ બની આવતા રહી. કઈ કરું, એક જોડી કપડા પહેરવાના, હાથમાં સાગ લાવો 1.5 લાખ રૂપિયા. એક ભાઈનો મને ફોન આવ્યો, અમને ફોન આવ્યો ભાઈનો. મને કે કૃપા મારે પ્રોગ્રામ કરો, તમે કેટલા પૈસા લેશો? મેં 1.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? મેં કીધું ના. તો શેના 1.5 લાખ રૂપિયા? મેં તો 1.5 લાખ રૂપિયા એટલા માટે મેં લઈશ કે ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે. એટલે અમારા છોકરાને ગલોટિયા ના ખાવા પડે એના પૈસા લઈશ. અમે તો બહુ ગલોટિયા ખાઈ ગયા જિંદગીમાં. હા દઈ દીજો કલાકારને. ક્યાં અમદાવાદ, ક્યાં બોમ્બે, ક્યાં પુના, રોજ આવું જાવું. એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા. કોઈના પરિવારની ખબર લેવા નથી જોઈતા સુધી. અતિ ગાવાથી કેન્સર થાય, સોળ પેટી માથે માર પડે છે. ઘણા બધા કલાકારો કેન્સર થવાથી મરી ગયા. એના ઘરે કોઈ નથી જોવા કલાકારને શું હાલત છે. અતિ બોલવાથી હેટક આવે છે. 2-3 વર્ષ પહેલાં એક 3 કલાકાર મરી ગયા. એક કલાકાર હરેશ ગઢવી મારા ખોરામ મરી ગયો હેટક આવવાથી. નાની નાની બે દીકરીઓ હતી, સાહેબને કોઈ પૂછવા ન જોયું કલાકારને કે તારા બાળકો શું કરે છે. કલાકાર આજો આ તબલા વગાડે છે, બેન્જો એના 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 ઘર એને આંગળી માથે હાલે છે. અને આંગળાને કંઈક થઈ જાય એટલે આનું ઘર પૂરું થઈ જાય એમ. એટલે આ કલાકારો બધા છે સૌથી વધુ વધુ મહેનત હોય ને આ લોકો વગડવાનું. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય આમ ના વગડવાનું. આ એક વાર એકતા કરી નાખી. અમારે કોઈ કલાકારમાં વગાડું નથી તો કલાકાર રોવે. બોલો વગાડો હું પણ એકતા નથી આમની છે નથી ને. ભોગ તો જવા દો ન હોય તો ભોગ તમારા. એકતા નહીં કરવાની, બે ભીખા મરી જઈશું. એકતા કોઈ નહીં કરવાની. એકતા કરો તો કોઈને બતાવવાની નહીં. એકતા પૈસો તમે બતાવો એટલે તમારો જાય જય સીતારામ. એવું બધું છે. પણ કદી બે લાઈન જેનાથી મારું હાલે છે. અક્કા પણ કોઈ સાંભળતું હોય તો મારું એક આસ્થાનું કેન્દ્ર છે મોગલ. મને સાહેબ કંઈ નથી આવડતું. 2-4 જોક્સના સ્ટેજ માથે ચડ્યો છું અને હકામાંથી હકાપા બનાવ્યો હોય તો મારી માં ભગવતી મોગલ. એકાદી બેલાઈને તમને સંભળાવું, પછી કલાકાર બધા સાંભળવા છે, પછી 2-4 જોક્સ કે પછી ઉભો થઈ જવું. હે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે હો. I'm
કોઈ પણ માણસ આવે છે તો એના પણ કામ કરી દે છે. એક વાર જોરદાર આ પરિવાર ને વધાવેલો કલાકાર જાજા બાકી છે, જાજો ટાઈમ લેતો મને સાંભળ્યો એ બદલ આભાર. કઈ ભૂલજો કોઈ, ક્ષમા, જય માતાજી, જય મોગલ.